જામનગરમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે. ચોમાસામાં હાલ આપણે જે વરસાદ આવી પડે છે તે ગાજવીજ સાથે આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ઘણી બધી જગ્યાએ વીજળી પડવાના બનાવો બની રહ્યા છે, પરંતુ શું તમને એ ખબર છે કે વીજળી કયા વિસ્તારોમાં વધારે ઘાતક સાબિત થઈ શકે? ગાજવીજ સાથે વરસાદ આવે તો તમારે શું કરવું જોઈએ? તમે ખેતરમાં છો કે ખુલ્લી જગ્યામાં છો તો શું કરશો? બીબીસી ગુજરાતી જોઈ રહ્યા છો તમે, હું છું સમીના શેખ તમારી સાથે. અને આગળ વધીએ પહેલા તમે અમારી વોટ્સએપ ચેનલને જોઈન જરૂરથી કરજો, લિંક કોમેન્ટ્સ અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વાત હવે જામનગર જિલ્લાની કરીએ. જામજોધપુરના બુટાવદર, નરમાણા અને દોઢિયા આ ગામોમાં ખેતરોમાં વીજળી પડી હતી, જેમાં એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. સામાન્ય રીતે ખુલ્લી જગ્યા કે ખેતરમાં લોકો હોય ત્યારે વીજળી પડવાથી મોતની ઘટનાઓ સામે અવારનવાર આવતી રહેતી હોય છે. તમને ખબર જ હશે કે બે વાદળો વચ્ચેના ઘર્ષણને લીધે વીજળી થાય છે, પ્લસ ગરમ અને ભેજવાળી હવાઓના મિશ્રણને કારણે પણ વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે. આપણે અહીં એ વાત કરવાની છે કે વીજળી કઈ જગ્યાએ વધુ પડે છે. તો વીજળી જ્યારે ખુલ્લા મેદાનમાં પડે તો સમગ્ર સપાટ જમીન પરથી તે પસાર થઈ શકે છે. આથી ગુજરાતમાં વીજળી પડવાના જીવલેણ બનાવો ખેતરોમાં કે વાડીઓમાં વધુ જોવા મળે છે. આથી ખુલ્લી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ. ઊંચા વૃક્ષો પણ જમીન સુધી વીજળીને આવવાનો માર્ગ પૂરો પાડતા હોય ત્યાં વીજળી વધુ ઘાતક બની શકે છે. જ્યાં પાણી ભરાતું હોય, જેવું કે નદી, દરિયા કે તળાવમાં પણ વીજળી પડવાની શક્યતા વધુ હોય છે, વધુ ઘાતક સાબિત થઈ શકે છે. વીજળી પડવા જેવું વાતાવરણ હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને પહાડ પર અગર જો ફરવા જાઓ તો પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઊંચી જગ્યા પર વીજળી પડવાનો ખતરો વધારે છે. જ્યારે વીજળી થતી હોય કે ગાજવીજ સાથે વરસાદ પડતો હોય તો નજીકમાં પાકા ઘર કે મજબૂત આશ્રય સ્થાનનો આશરો લેવો, બને એટલું ખુલ્લા વિસ્તારોમાં ન રહેવું. એમ છતાં પણ ખેતર કે મેદાનમાં છો તો આશ્રય માટે નીચાણવાળો વિસ્તાર શોધી શકો છો. જેમ કે કોઈ ખાડો દેખાય તેમાં તમે છુપાઈ શકો છો, પરંતુ ત્યાં પાણી ન ભરાયેલું હોવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. અથવા તમે તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો, જેમ કે નીચે બેસી જાઓ, હાથને ઘૂંટણ પણ રાખો, માથું પણ તેમાં છુપાવી દો, એવી રીતે બેસી શકો છો. ધાતુઓના પાથથી પણ દૂર રહેવું, ઊંચા વૃક્ષોની નીચે બિલકુલ ઊભા ન રહેવું. જો તમે પાણીની અંદર છો તો જેમ બને તેમ તેમાંથી બહાર નીકળી જવું, કિનારા પર આવી જવું. આ સાવ સાદી વાત હતી, પરંતુ આટલું ધ્યાન આ પ્રકારના વાતાવરણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.